વેલકમ કોલેગ રેકમેન્ડ્સ ટુ ધી લેક્ચર સિરીઝ ઓફ ઇલેક્ટ્રિકસિટી. તો સેમેસ્ટર 3નું આ પહેલું યુનિટ છે અને એ સબ્જેક્ટનો કોડ છે ફિઝિક્સ CC 304. ઓકે, તો આ BSCના આ યુનિટમાં આપણે શું જોવાનું છે અને એ છે વોટ ઇઝ ગેલોનોમીટર, ટાઈપ્સ ઓફ ગેલોનોમીટર, વોટ ઇઝ મૂવિંગ આયન ગેલોનોમીટર, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ મૂવિંગ આયન ગેલોનોમીટર, મૂવિંગ કોઇલ ગેલોનોમીટર, વોટ મીટર, ચાર્જ સેન્સિટિવિટી, કરંટ સેન્સિટિવિટી, હોલ ઇફેક્ટ, એવા ટોપિક્સ આપણે જોવાના છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ કે વોટ ઇઝ ગેલોનોમીટર. ઓકે, તો ગેલોનોમીટર જે છે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ કરીને તમને ઇલેક્ટ્રિક કરંટ જે છે એ માપી અથવા કે તમે એમ કહી શકો કે મેઇનલી એની ડાયરેક્શન તમને આપી શકશે. ઓકે, સો ગેલોનોમીટર ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઇન વિચ ધ મેગ્નેટિક ઇફેક્ટ ઇઝ યુઝડ ફોર ડિટેક્ટિંગ એન્ડ મેઝરિંગ કરંટ ઓર ઇલેક્ટ્રિક ચાર્જ આર કોલ્ડ ગેલોનોમીટર. ઓકે, બટ મેઇન વસ્તુ શું છે તો કે એ મેગ્નેટિક ઇફેક્ટ એટલે અહીંયા કંઈક કોઇલ છે અને પ્રવાહ પસાર થતાં એમાં કંઈક મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ઉત્પન્ન થશે, એટલે કે ઇલેક્ટ્રિક કરંટ જે છે એ માપશે. પણ છે ને તો કે આ કરંટ કેરાઇંગ કોઇલની અંદર મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે અને એના મદદથી એ પોઇન્ટર જે છે ડિફ્લેક્ટ થશે. હવે કેટલું ડિફ્લેક્ટ થશે, કઈ રીતે ડિફ્લેક્ટ થશે, આ થોડું ઘણું તમે 11th 12th ભણી ગયા હતા. ઓકે, તો આ યુનિટમાં આપણે શું જોવાનું છે તો કે એના પહેલાં ટાઈપ્સ ઓફ ગેલોનોમીટર એટલે કે એના ઘણા ટાઈપ્સ છે. તો મૂવિંગ આયન ગેલોનોમીટર એનો પહેલો પ્રકાર છે કે જેને ગુજરાતીમાં કહેવાય છે ચલિત લોખંડવાળું ગેલોનોમીટર. ઓકે, હવે એ ચલિત લોખંડવાળું ગેલોનોમીટર છે તો મેઇનલી આપણે કીધા ચાર એના ટાઈપ્સ છે. તો પહેલી વસ્તુ કે ચલિત લોખંડવાળું ગેલોનોમીટર છે તો એની ડેફિનેશન જો તમારે કેવી હોય તો શું કહી શકો કે ધોઝ ઇન વિચ અ મેગ્નેટ મૂવ્સ ઓન અકાઉન્ટ ઓફ ધી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય ધી ફ્લો ઓફ કરંટ અરાઉન્ડ એ ફિક્સ્ડ કોઇલ એન્ડ ધીસ આર કોલ્ડ મૂવિંગ મેગ્નેટ ગેલોનોમીટર. ઓકે, તો તમને હવે નામ ઉપરથી જ તે ઘણો ખરો અંદાજો આવશે કે આ લોખંડવાળી વાત છે એટલે એમાં કંઈક આ ચુંબકવાળી વાત છે એટલે એમાં મેગ્નેટ હશે, બરાબર. આ કોઇલ છે એટલે કે ગૂંચડું છે. તો એવી રીતે અહીંયા આયન જે છે તો લોખંડ, મેગ્નેટ એટલે કે ચુંબક, અને એક નવો પ્રકાર છે ઇલેક્ટ્રોડાયનોમીટર. ઓકે, અને આ જે છે મૂવિંગ કોઇલ ગેલોનોમીટર. ઓકે, તો આ મેઇનલી આપણે ચાર પ્રકારમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકશે. તો કે પહેલું કે ધોઝ ઇન વિચ પીસ ઓફ સોફ્ટ આયન મૂવ્સ ઓન અકાઉન્ટ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય ધી ફ્લો ઓફ કરંટ ઇન અ કોઇલ ધીસ આર કોલ્ડ મૂવિંગ આયન ગેલોનોમીટર્સ, કે જે આપણે જોશું આગળ કે એમાં શું થાય છે. તો એના બે પ્રકાર છે કે મૂવિંગ આયન એટ્રેક્શન ટાઈપ ગેલોનોમીટર. તો આમાં પણ તમને અંદાજો આવી ગયો છે કે લોખંડના એટ્રેક્શનથી એ કંઈક ને કંઈક રીતથી કરંટની ડાયરેક્શન અથવા કે એ કરંટ માપતો હોય એટલે એને મૂવિંગ આયન એટ્રેક્શન ટાઈપ ગેલોનોમીટર કીધું. એવી જ રીતે છે મૂવિંગ આયન રિપલ્સન ટાઈપ ગેલોનોમીટર એટલે કે ચલિત લોખંડવાળું અપાકર્ષણ પ્રકારનું ગેલોનોમીટર. એના પછી છે ચલિત ચુંબકવાળું ગેલોનોમીટર, પણ જેનો આપણે અહીંયા બહુ અભ્યાસ નહીં કરીએ. અને પછી છે ઇલેક્ટ્રોડાયનોમીટર અને પછી મૂવિંગ કોઇલ ગેલોનોમીટર. ઓકે, તો ઇલેક્ટ્રોડાયનોમીટર જે છે એ તમે આમ જો કેવું હોય તો એને તમે એમ કહી શકો કે ધોઝ ઇન વિચ કરંટ કેરાઇંગ કંડક્ટર, ઓકે, આમાં કંડક્ટર આવશે, કે મૂવ્સ ઓન અકાઉન્ટ ઓફ ધી ઇન્ટરેક્શન ઓફ ઇટ્સ મેગ્નેટિક ફિલ્ડ વિથ ધેટ ડ્યુ ટુ કરંટ ઇન અનધર ફિક્સ્ડ કંડક્ટર, ધીસ આર કોલ્ડ ઇલેક્ટ્રોડાયનોમીટર્સ. એટલે કે એના જે પ્રકાર છે એ તમે જ્યારે જોશો ત્યારે તમને વધારે અંદાજ આવશે, પણ અત્યારે આપણે મેઇનલી આ ત્રણ વસ્તુ સમજવાની રાખીએ. અને ચોથું છે મૂવિંગ કોઇલ ગેલોનોમીટર એટલે કે ચલિત ગૂંચડાવાળું ગેલોનોમીટર. ઓકે, કે જેને તમે કેવું હોય તો એમ કહી શકો કે ધોઝ ઇન વિચ એ કરંટ કેરાઇંગ કંડક્ટર મૂવ્સ વેન પ્લેસ્ડ ઇન અ ફિક્સ્ડ પરમનન્ટ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, ખાસ વસ્તુ છે ફિક્સ્ડ પરમનન્ટ મેગ્નેટિક ફિલ્ડ આવી રીતના છે આ એન અને એસ, તો એની અંદર રાખે અને એ કોઇલ જે છે એ મૂવ થાય એટલે એને ચલિત ગૂંચડાવાળું ગેલોનોમીટર કહેવાય છે. એમાં પણ બે પ્રકાર પડે છે, એક છે ડેડ બીટ ગેલોનોમીટર અને એક છે બેલાસ્ટિક ગેલોનોમીટર, કે જે એના કંઈક કેરેક્ટરિસ્ટિક ઉપરથી એના આ પ્રકાર પડેલા છે. તો સૌથી પહેલાં આપણે જોશું વોટ ઇઝ મૂવિંગ આયન ગેલોનોમીટર. તો જે મૂવિંગ આયન ગેલોનોમીટર છે નામ પરથી તમને અંદાજો આવી જ જશે કે ચલિત લોખંડવાળું ગેલોનોમીટર. ધોઝ ઇન વિચ પીસ ઓફ સોફ્ટ આયન મૂવ્સ ઓન અકાઉન્ટ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય ધી ફ્લો ઓફ કરંટ ઇન કોઇલ આર કોલ્ડ એઝ મૂવિંગ આયન ગેલોનોમીટર. એટલે કે આમાં જે છે આ સોફ્ટ આયનનો હીરો છે, આ મૂવિંગ આયન એક ગેલોનોમીટર છે, એમાં સોફ્ટ આયન જે છે આ મૂવીનો હીરો છે, બરાબર. તો સોફ્ટ આયન શું છે પહેલાં એ જોઈએ કે દેટ ઇઝ અ લો કાર્બન કન્ટેન્ટ એન્ડ ઇઝીલી મેગ્નેટાઇઝ એન્ડ ડીમેગ્નેટાઇઝ વિથ સ્મોલ હિસ્ટેરેસિસ લોસ. એટલે કે પહેલી વસ્તુ તમને હિસ્ટેરેસિસ ખબર હોવી જોઈએ કે ફોર એક્ઝામ્પલ અહીંયાથી મેં કોઈ એક પદાર્થ છે એને ચુંબકીય ક્ષેત્ર આપીએ તો એ ધીમે ધીમે વધશે, પછી જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર જે છે એને પાછું લઈ લો તો શું થશે, એ સેચ્યુરેશન પોઈન્ટ પછી એ રિવર્સ થશે અને છેલ્લે
એ જે છે પાછું પોતાની મૂળ સ્થિતિ એટલે ઝીરોએ જ આવી જવું જોઈતું હતું, પણ આવતું નથી. એટલે કે એમાં કાંઈક ને કાંઈક મેગ્નેટિક ફિલ્ડ રહી જાય છે, કે જેને આપણે કહેતા હતા કે રિમેનન્સ અથવા રિટેન્ટિવિટી. ઓકે, તો એ જે રિટેન્ટિવિટી છે એ તમારો હિસ્ટેસિસ લોસ થઈ ગયો. તો ભાઈ હવે એ રિસિસથી અહીંયા તમારે શું અસર પડશે, અને અહીંયા તમે સોફ્ટ ટાઈમ શું કામ લીધો. ઓકે, કે જેમાં હિસ્ટેસિસ લોસ ઓછો હોય તો પહેલી વસ્તુ કે એક તમે જો જ્યારે માપતા હોય ગેલોનોમીટર છે એમાં જેમ શું થશે તો કે કરંટ પ્રોડ્યુસ થશે એમ મુજબ એમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે એ કોઇલમાં અને ડિફ્લેક્શન દેખાડશે. બરાબર, હવે જો એનો લોસ બહુ વધારે હશે, ઓકે, એ એમ કહી દેશે કે ભાઈ હવે મને મેગ્નેટિક ફિલ્ડ ચડી ગયું, હવે ઉતરતા મને વાર લાગશે, તો શું થશે? તો કે એ તમને ત્યાં થોડીક એ જે આ સ્કેલર છે ત્યાંને ત્યાં રહી જશે, અથવા કે એમાં રીડિંગ જે છે તમને એક્યુરેટ નહીં મળે. તો શું હોવું જોઈએ આઈડિયલ કન્ડિશન? કે જેવો તમે કરંટ અપ્લાય કરો, ઓકે, એવો તરત એ સ્કેલર જે છે પોઈન્ટર તમારું એ મૂવ થઈ જાય, કે જેટલો તમે કરંટ અપ્લાય કર્યો એટલો જ તેને પ્રપોર્શનલ મેગ્નેટિક ફિલ્ડ એને પ્રપોર્શનલ એનું પોઈન્ટર જે છે ડિફ્લેક્ટ થાય. અને જેવો તમે કરંટ જે છે એ લઈ લ્યો એટલે પાછો પોતાની ઝીરો એટલે કે મૂળ સ્થિતિએ આવી જવું જોઈએ. ઓકે, જેની માટે આપણે એક સ્પ્રિંગ પણ રાખશું અને સાથે એ પોઈન્ટર જે છે એમાં એક આ વસ્તુ પણ અગત્યની હોવી જોઈએ કે સોફ્ટ આયન જે છે એ હોવું જોઈએ, કે જેથી કરીને હિસ્ટેરેસિસ લોસ છે એમાં ઓછો થાય. તો એ હિસ્ટેરેસિસ લોસ છે એની માટેને હવે આપણે આગળ જોશું. તો હવે અહીંયાથી તમને સમજાઈ ગયું કે આ રીતનો કંઈક આ સોફ્ટ આયન કોર છે કે જેને તમે અહીંયાથી ટર્મિનલ ઓન કરશો એટલે શું થશે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડને લીધે એમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે આ સોફ્ટ આયન કોરમાં. ઓકે, સો ટન્સ ઓફ ઇન્સ્યુલેટેડ કોપર, એટલે કે અલગ અલગ આપણે કોપર વાયર જે છે એના આટા વીટે રહેલા છે, એટલે હવે શું થશે? મેગ્નેટાઇઝ થશે અને પછી જ્યારે બંધ કરીએ એટલે તરત જ ડીમેગ્નેટાઇઝ થઈ જશે. ઓકે, તો મૂવિંગ આયન કિલોમીટરમાં અમુક જોઈએ. પહેલાં તો મૂવિંગ આયન કોઇલ એટ્રેક્શન જે હમણાં જોયું એ મુજબ કંઈક આવું હોય છે મેગ્નેટ. હવે આપણે મેઇનલી જોવાનું છે મૂવિંગ આયન એટ્રેક્શન ટાઈપ જોવાનું. તો હવે એટ્રેક્શન ટાઈપમાં શું હશે? તો કે અહીંયા જે તમને આકૃતિ દેખાય છે એ સોફ્ટ આયન એટ્રેક્શન ટાઈપ કિલોમીટરની છે, કે જેમાં એ જે છે એ પીસ ઓફ સોફ્ટ આયન છે. અહીંયા તમને દેખાય છે પીસ ઓફ સોફ્ટ આયન છે અને સોલેનોઇડ જે છે એના એક સ્મોલ ફિક્સ્ડ જે છે એ સોલેનોઇડ એમાં એની ઉપર આપણે વીંટળાયેલો છે. ઓકે, કે એ સોલેનોઇડ એ જે છે એ પાસ થશે જ્યારે ક્યારે? તો કે કરંટ એમાં જ્યારે પાસ થશે ત્યારે શું થશે? તો કે આ પોઈન્ટર જે છે એ ડિફ્લેક્ટ થશે. ઓકે, તો ઇન શોર્ટ વાત શું થઈ? આ સોલેનોઇડ છે, હવે જ્યારે ચુંબકત્વ એટલે કે કરંટ આવશે કરંટને લીધે આ સોલેનોઇડમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે અને એને લીધે આ તમારું બી અથવા તમે એમમાં એ માનો તો એ મૂવ થશે, અને એ એટલું મૂવ થશે અથવા એટલું ડિફ્લેક્ટ થશે કે જેથી કરીને એ તમારો પોઈન્ટર જે છે પોઈન્ટર તમને સાચું ડિફ્લેક્શન દેખાડે. જેમ કે અહીંયા છે તો એની જગ્યાએ અહીંયા આવી જાય એટલું ઊંચું એટલે એટલું તો એ આવી રીતે અહીંયા આવશે, અથવા આમ આવે. તો એ અલગ અલગ રીતથી તમને ટૂંકમાં સ્કેલર જે છે એનું પોઈન્ટર જે છે એ તમને સાચું દેખાડશે. બરાબર, તો શું હતું? તો કે એમાં એ પીસ ઓફ સોફ્ટ આયન જે છે કે જે આપણે જોયેલું કે જેની સાથે પોઈન્ટર અટેચ કરેલું છે અને એને આપણે ક્યાં સસ્પેન્ડ કર્યું હતું, ક્યાં લગાડેલું છે? તો કે એને જે એન્ડ તો જ્યાં જ્યાં સોલેનોઇડ છે એની પાસે ક્યાંક આપણે એવી રીતે લગાડેલો છે, અને આયન જે છે એને આપણે ક્યાં મૂક્યો? તો કે એ હવે આયન જે છે એની વાત થઈ, તો કે આયન પીસ છે એ શું કરશે? તો કે એટ્રેક કરશે, કે જ્યારે અને એટ્રેક કરશે અને સ્કેલ જે છે એની ઉપર પોઈન્ટર દેખાડશે. તો સિમ્પલ વસ્તુ હતી. હવે આ જે છે તમે આ કદાચ થોડું તમને અઘરું પડ્યું હોય, કારણ કે આમાં સ્કેલર અને એટ્રેક્શન ચોખ્ખું દેખાશે નહીં, પણ હવે તમે જ્યારે મૂવિંગ આયન રિપલ્સન જોશો તો તમને એકદમ વિઝ્યુલાઇઝેશન થઈ જશે. જો અહીંયા એક આયન છે મૂવિંગ આયન છે, કે આ જે છે મૂવિંગ આયન આ મારો લોખંડનો ટુકડો છે એ મૂવિંગ છે, આ છે ફિક્સ્ડ આયન છે, એટલે કે હું આને ગમે એમ કરીશ, આ જે છે જળની જેમ જડ જ રહેવાનો છે એ હલશે નહીં. ઓકે, તો હવે થશે શું? કે જ્યારે તમે કરંટ આપશો એટલે અહીંયા ટર્મિનલ્સ લખેલા છે, એટલે કે ટર્મિનલ્સ છે આ કોઇલ્સના ટર્મિનલ્સ, એટલે કોઇલ્સમાં ટર્મિનલ્સ આપશો એટલે કરંટ પસાર થશે, કરંટને લીધે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. તો હવે આ જે આયન છે હવે તમને ખબર પડી ગઈ આયન શું થશે? મેગ્નેટાઇઝ થશે. તો હવે બંને મેગ્નેટાઇઝ થઈ ગયા અને એ આપણને ખ્યાલ છે લાઇક ચાર્જીસ હોય તો શું કરશે? એકબીજાને અપોઝ કરશે, એની જેમ જ તે આમાં પણ બંને એન એન જેવું હોય તો શું થશે? એનું રિપલ્સન થશે. હવે એ રિપલ્સન થશે તો શું થશે? તો કે જેટલું કરંટ હશે એટલું એ રિપલ્સન થશે, અને આ જે છે મૂવિંગ આયન છે એ જ તે મૂવ થશે રિપલ્સ થઈને, અને એ જેટલું મૂવ થશે એ મુજબ એની સાથે જો પોઈન્ટર અટેચ છે એટલે એના મુજબથી તમને પોઈન્ટર છે એ દેખાડશે. ફોર એક્ઝામ્પલ અહીંથી આની જગ્યાએ અહીંયા આવી ગયું તો પોઈન્ટર જે છે એ અહીંયાથી અહીંયા આવી જશે. ઓકે, તો એ તમને શું દેખાડ્યું? તો કે પોઈન્ટરથી તમને ડાયરેક્ટ કરંટ કેટલું છે અથવા કે એનું ડિફ્લેક્શન તમને રીડિંગ મળી જશે. ઓકે, તો આ સિમ્પલ હતું.
હવે સાથે એક રાખેલી છે એમાં સ્પ્રિંગ, કે જેનું મુખ્ય કામ શું છે તમને ખબર પડી ગઈ છે, કે પાછું પોતાની મૂળ સ્થિતિએ લાવવા માટે સ્પ્રિંગ એટલે કે રિસ્ટોરિંગ ફોર્સ આપણે જરૂરી છે. એટલા માટે સેમ એવી જ વસ્તુ અહીંયા એકદમ નાની આકૃતિમાં દેખાડી છે કે એક ટુકડો છે એ ફિક્સ્ડ છે, કે જે તમે અહીંયા જોઈ શકો છો એક ફિક્સ્ડ પીસ ઓફ આયર્ન છે, બીજો છે મૂવેબલ. પણ જો હવે મૂવેબલ હશે એની સાથે તે શું હશે, તો કે સ્પ્રિંગ અને પોઈન્ટર અટેચ કરેલો હશે. હવે તમને અહીંયાથી તો ચોખ્ખું જ દેખાશે કે હવે બંનેમાં મેગ્નેટાઇઝેશન આવી ગયું, તો શું થશે, રિપલ્સન થશે. એ રિપલ્સન દૂર જશે અને એ રિપલ્સન જેમ દૂર જશે એ મુજબ તમને પોઈન્ટર અહીંયા રીડિંગ દેખાડશે. ઓકે, તો આ તો મૂવિંગ આયર્ન ગેલનોમીટરનું સિમ્પલ, એકદમ સિમ્પલ છે, બહુ પૂછાતું નથી. મતલબ તમને જો પૂછાય તો જસ્ટ ડેફિનેશન જેવું પૂછાશે, તો તમને એક ખબર હોવી જોઈએ અથવા આને કોન્સેપ્ટ જે છે કેમ કામ કરે છે એટલી તો તમને ખાસ ને ખાસ ખબર હોવી જોઈએ. એડવાન્ટેજીસ, સો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ આર ચીપ એન્ડ કેન મેઝર લાર્જ કરન્ટ્સ વેર ગ્રેટ એક્યુરસી ઇઝ નોટ રિક્વાયર્ડ. ઓકે, એટલે ચીપ છે પહેલી વસ્તુ. તો આમાં જોઈએ તમે શું હતું, કાંઈ નહીં, થોડાક ટન્સ ઓફ કોઇલ જે હતી, કોપરના ગૂંચળું, એટલે કોપરનું જે છે ગૂંચળું હતું, પોઈન્ટર હતું, અથવા બે આયન હતા, કે એમાંથી એકને મૂવ થઈ તો કેમ રાખ્યો હતો ને એકને ફિક્સ થઈ કે એવી રીતે રાખેલો હતો. ટૂંકમાં બહુ બહુ ચીપ થઈ ગયું, બહુ સસ્તી વસ્તુ હતી કે લેસ એક્સપેન્સિવ. તો એવી વસ્તુ આપણે એટલે યુઝયલી આપણે લેબમાં એને યુઝ કરીએ છીએ, અને તમે જોયું જશે એ વસ્તુ, એટલે ગેલોનોમીટરને. પછી એ લાર્જ કરંટ જે છે માપી શકે છે, કે વિથ કે જે એક્યુરસી જરૂરી નથી. હવે એક્યુરસી શું કામ નહીં આવે આપણને ખબર જ છે, છતાં આપણે હમણાં જોઈ લેશું. પછી કેન બી યુઝડ ફોર બોથ એસી એન્ડ ડીસી, એને રોબસ્ટનેસ એટલે કે ટકાઉ છે બીકોઝ ઓફ ધેર સિમ્પલ કન્સ્ટ્રક્શન. ઓકે, તો હવે એની સાથે સાથે ડિસએડવાન્ટેજ શું છે જોઈએ, કે એરર ડ્યુ ટુ હિસ્ટેરિસિસ, એટલે કે સ્ટ્રે મેગ્નેટિક ફિલ્ડ હશે, એટલે આજુબાજુમાં જો ક્યાંય મેગ્નેટિક ફિલ્ડ હશે. ઓકે, ફોર એક્ઝામ્પલ મારી વોચમાં જો મેગ્નેટિક ફિલ્ડ હોય તો હું એ મારું મેગ્નેટિક ફિલ્ડ જો વધારે ઇફેક્ટિવ હોય તો એ રીડિંગ છે એ ચોક્કસ વાત છે કે અલગ જવાનું છે, એટલે એક્યુરસી નહીં મળે. પછી એરર ડ્યુ ટુ હિસ્ટેરિસિસ, એટલે કે હિસ્ટેરિસિસની વસ્તુ શું હતી આપણને ખબર પડી હતી કીધી, કે ભાઈ કંઈક આ રીતનો આપણે ગ્રાફ દોર્યો હતો, બરાબર, કંઈક આ રીતનો ગ્રાફ આપણે દોરેલો હતો, કે જેમાંથી કોઈ એક પોઈન્ટ જે છે એ પોઈન્ટ આપણે કહેતા હતા કે સેચ્યુરેશન પોઈન્ટ. ઓકે, તો આ ધારો કે સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયું છે. વન મિનિટ, ફરીથી દોરી નાખું. તો આ જે છે તમારું સેચ્યુરેશન પોઈન્ટ છે, તો એ સેચ્યુરેશન પોઈન્ટ છે. તો હવે એનાથી શું થતું હતું, તો કે જ્યારે સેચ્યુરેશન પોઈન્ટથી પાછું તમે આવતા હતા તો શું થયું, તો કે હિસ્ટેરિસિસ લઈ ગયું, થોડુંક એમાં મેગ્નેટિક ફિલ્ડ રહી ગયું, તો એના લીધે પાછું રીડિંગ ખોટું આવવાનું છે. અને બીજું કે ધે આર નોટ સેન્સિટિવ ટુ સ્મોલ કરંટ, કારણ આપણે એમાં વાંચી લીધું કે લાર્જ કરંટ માટે એ યુઝ કરી શકાય છે, કે જેમાં બહુ એક્યુરેસી ન જોતી હોય ત્યાં આપણે યુઝ કરીએ છીએ. એન્ડ એક્યુરેટ રિઝલ્ટ ઇઝ નોટ પોસિબલ, શું કામ, તો કે એરર જે છે ડ્યુ ટુ હિસ્ટેરિસિસ એન્ડ સ્ટ્રે મેગ્નેટિક ફિલ્ડ, આ બંને વસ્તુને લીધે એમાં એરર છે એ આપણને ખ્યાલ છે, એટલા માટે એનું આપણે યુઝ નહીં કરી શકીએ, અથવા કે એક્યુરસી જ્યાં બહુ વધારે જોતી હોય ત્યાં આપણે આનો યુઝ નહીં કરી શકીએ. તો હવે આપણે જોશું મૂવિંગ કોઇલ ગેલોનોમીટર. તો એની ડેફિનેશન છે કંઈક આવી છે, કે ધ ગેલોનોમીટર વિચ ઇઝ યુઝડ ફોર એસ્ટિમેટિંગ ધી ક્વોન્ટિટી ઓફ ચાર્જ ફ્લો થ્રુ ઇટ ઇઝ કોલ્ડ ધી બેલાસ્ટિક ગેલોનોમીટર. ઓકે, એન્ડ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ધ બેલાસ્ટિક ગેલોનોમીટર ઇઝ વેરી સિમ્પલ, કે જે આપણે જોવાના છીએ હમણાં કે શું અથવા કઈ રીતે કામ કરે છે એ. ઓકે, અને મૂવિંગ મેગ્નેટ જે છે આપણે કંઈ જોવાના છીએ નહીં, તો મૂવિંગ કોઇલ અને મૂવિંગ મેગ્નેટમાં આપણે ખાલી એટલું જોઈ લઈએ કે આમાં અહીંયા આપણે જો બંને આ મેગ્નેટિક ફિલ્ડ એન અને એસ, એટલે કે આવી રીતે મેગ્નેટિક ફિલ્ડ મૂકેલા છે, કે જ્યારે એમાં આપણે મૂકતા નથી, એટલે કે એનું જે કંટ્રોલિંગ રિજિયન હશે એની વેલ્યુ બહુ ઓછી હશે, અને એને લીધે મેગ્નેટિક ફિલ્ડમાં બહુ અસર વધારે દેખાશે, એટલે કે એક્યુરેટ રિઝલ્ટ નહીં આવે. એટલે મૂવિંગ મેગ્નેટિક ગેલોનોમીટરમાં એક્યુરેટ રિઝલ્ટ નહીં આવે. જ્યારે આપણે મૂવિંગ કોઇલ ગેલોનોમીટર જોઈએ છીએ તો એમાં શું હશે, તો કે આપણે આવી રીતે બે પાવરફુલ મેગ્નેટ મૂકીએ છીએ, કે જેથી અર્થનું કે બીજું કોઈ મેગ્નેટિક ફિલ્ડ છે બહારનું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એને અફેક્ટ ન કરે. ઓકે, તો એટલે મૂવિંગ કોઇલ જે છે એ આપણે જોઈએ છીએ, અને એમાં આ ડિફરન્સ આપણે જોઈ ગયા બંનેનો. હવે કન્સ્ટ્રક્શનમાં શું શું છે અહીંયા તમે શું દેખાય છે જોઈએ, કે એક T1 T2 એટલે કે આ બે ટર્મિનલ્સ છે. હવે એક છે કોઇલ છે, આ રેક્ટેન્ગ્યુલર કોઇલ કહેવાય છે, એ ચોરસ પણ હોઈ શકે છે અને ઘણી વાર એવી રીતે ગોળ હોય છે, કે જે તમે આમ જુઓ તો સોરી આ કોઇલ જે છે એ આવી રીતે રેક્ટેન્ગ્યુલર જ હશે, બરાબર. આ PQRS નામ છે, કે જેમાં તમને જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડ અથવા કે ટર્મિનલ જે છે એમાં તમે કરંટ લગાડશો
તો એને લીધે એ ડિફ્લેક્ટ થશે, અને ડિફ્લેક્ટ થશે ને તમને રીડિંગ દેખાડશે. પણ હવે આમાં રીડિંગ જે છે એ કઈ રીતે દેખાડશે એ આપણે જોવાનું છે. હવે પહેલી વસ્તુ કે આ જે છે શું થશે, તો કે આવી રીતે કોઈ રેક્ટેન્ગ્યુલર કોઇલ હોય એને તમે રેડિયલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો શું થાય, તો કે એની ઉપર ટોર્ક લાગે, બંને વિરુદ્ધ દિશામાં ટોર્ક લાગે. ઓકે, એટલે મૂવ થશે, એટલે કે એ જે મૂવ થશે એની ગતિ પણ કેવી હશે, તો કે રોટેશનલ હશે, એટલે કે એંગ્યુલર હશે. ઓકે, એટલે આપણે જે આમાં વાત કરશું એંગ્યુલર વેલોસિટીની વાત કરશું. તો હવે અગત્યનો પ્રશ્ન છે કે ડિરાઇવ ઇક્વેશન ઓફ ચાર્જ પાસિંગ થ્રુ ધી બેલેસ્ટિક ગેલોનોમીટર. તો હવે ધીસ અથવા તો બેલેસ્ટિક ગેલોનોમીટર કન્સિસ્ટ ઓફ કોઇલ ઓફ કોપર વાયર વિચ ઇઝ વાઉન્ડ ઓન ધી નોન કન્ડક્ટિંગ ફ્રેમ ઓફ ધ ગેલોનોમીટર. ઓકે, ધ ફોસ્ફરસ બ્રોન્ઝ સસ્પેન્ડેડ ધી કોઇલ બિટવીન ધી નોર્થ એન્ડ સાઉથ પોલ્સ ઓફ ધ મેગ્નેટ. એટલે કે આ જે વાયર છે એ ફોસ્ફર અને બ્રોન્ઝ સ્ટ્રીપનો છે, કે જે એકદમ પાતળો અને સેન્સિટિવ વાયર હોય છે. ઓકે, ફોર ઇન્ક્રીઝિંગ ધ મેગ્નેટિક ફ્લક્સ ધ આયન કોર પ્લેસીસ વિથિન ધ કોઇલ. એટલે હવે મૂળ આ જે તમને અહીંયાથી દેખાય છે ને એ બધી વસ્તુ લખવાની, કે આવી રીતે બે પાવરફુલ મેગ્નેટ એન અને એસ મૂકેલા છે, એની વચ્ચે જે તમે કોઇલ કહો છો, અથવા કે એને ખાસ વસ્તુ આમાં જે લખેલી છે નોન કન્ડક્ટિંગ ફ્રેમ. ઓકે, નોન કન્ડક્ટિંગ અથવા કે નોન મેટાલિક ફ્રેમ જે છે એને આપણે મૂકવામાં આવે છે. હવે એ નોન મેટાલિક અને મેટાલિકનો શું રોલ છે એ પણ આપણે પછી જોશું. અને બીજું અહીંયા જે છે એમ લખેલું છે, એમ એ તમારું મિરર છે, કે જેનું શું કામ છે એ આપણે જોશું, કે એમાં લેમ્પ એન્ડ સ્કેલ અરેન્જમેન્ટ હોય છે. એટલે કે અહીંયાથી લેમ્પ જે છે એનો પ્રકાશ આ અરીસા ઉપર પડે. એ અરીસો કેવો હોય, તો કે એ બહુ નાનો ગોળ આગળ છે, કે તમે ટૂંકમાં કે તમે તમારા વાળ ન ઓળી શકો એટલો નાનો હોય છે. બરાબર, તો એ અરીસા ઉપર જ્યારે લેમ્પ એન્ડ સ્કેલ પડશે, તો અરીસો આ જે કોઇલ સાથે જોડાયેલો છે, તો જેમ કોઇલ ડિફ્લેક્ટ થશે એ મુજબ અરીસો જે ડિફ્લેક્ટ થશે, અને તમને આ લેમ્પની ઉપર સ્કેલ આપણે રાખેલી છે તે સ્કેલ ઉપર તમને દેખાડશે કે ભાઈ પોઈન્ટ અહીંયા આવી ગયો, તો આ તમારું ડિફ્લેક્શન, અથવા કે આવી રીતે મૂવ થાય છે તો એ તમારું ડિફ્લેક્શન. ધ લોઅર પોર્શન ઓફ ધ કોઇલ કનેક્ટ્સ વિધિન ધ સ્પ્રિંગ, જે આપણને ખબર છે કે શું કામ જરૂરી છે, તો કે ભાઈ ફરી તો ગયું આ કોઇલ જે છે એની જાતે ફરી ગઈ. ઓકે, ટોર્ક લાગી ગયું. ઓકે, આ બંને સાઈડ એની એકબીજાની સાઈડ ટોર્ક લાગી ગયું, અને ફરી હવે એ ફરી તો પાછું મૂળ સ્થિતિએ લાવવા માટે શું જરૂરી છે, તો કે રિસ્ટોરિંગ ટોર્ક. ઓકે, વેન ધ ચાર્જ પાસીસ થ્રુ ધી ગેલેનોમીટર ધેર કોઇલ સ્ટાર્ટ્સ મૂવિંગ એન્ડ ગેટ્સ એન ઇમ્પલ્સ ઓફ કોઇલ ઇઝ પ્રપોર્શનલ ટુ ચાર્જિસ પાસીસ થ્રુ ઇટ. ઓકે, એટલે કે જ્યારે તમે ચાર્જ પાસ કરો, એટલે કે ટૂંકમાં કરંટ પસાર કરો, તો શું થશે ગેલોનોમીટરમાંથી કોઇલ જે છે સ્ટાર્ટ મૂવિંગ, એટલે કે ફરવાની શરૂ કરશે. શું કામ, કારણ કે આ ટર્મિનલ જે છે એ આમાં આમાં કનેક્ટેડ છે, અને શું થશે, તો કે મેગ્નેટિક ફિલ્ડને લીધે એ ટોર્ક લાગશે, એ ટોર્કને લીધે એ કોઇલ મૂવ થશે. ઓકે, એન્ડ ગેટ એન ઇમ્પલ્સ ઓફ ધ કોઇલ, એટલે કે બળનો આઘાત, જે તમે ગુજરાતી શબ્દ વાપરતા, એ બળનો આઘાત એને લાગશે કોઇલને લીધે, અને મૂવ એટલે કે ફરવાનું ચાલુ કરશે, અથવા આવી રીતે હશે તો ટોર્ક એક અને બીજી દિશામાં લાગશે, બે અલગ અલગ દિશામાં લાગશે, એટલે ટોર્ક ઇન શોર્ટ મૂવ કરશે જ્યારે તમે એમાં ચાર્જ પાસ કરશો. તો હવે એનું આપણે ઇક્વેશન તારવાનું છે. સો કન્સિડર ધ રેક્ટેન્ગ્યુલર કોઇલ હેવિંગ એન નંબર ઓફ ટર્ન્સ પ્લેસ્ડ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ છે, આપણને ખ્યાલ છે, અને રેક્ટેન્ગ્યુલર કોઇલ છે આવી જે છે લંબચોરસ કોઇલ છે આપણે એ પણ આપણે કહી દીધું, અને એમાં એની એ લંબાઈને બી પહોળાઈ હોય, તો એનું એ એટલે એરિયા કેટલો થાય, તો કે એલ ક્રોસ બી. હવે વેન કરંટ પાસીસ થ્રુ ધી કોઇલ ધ ટોર્ક એક્ટ્સ ઓન ઇટ. હવે ટોર્ક લાગે, ટોર્ક શું કામ લાગે આપણને ખબર છે, કે જ્યારે લિનિયર ફોર્સ હોય, લિનિયર બળ લાગતું હોય તો આપણે એને ફોર્સ કહીએ છીએ, જ્યારે એંગ્યુલરલી વાત થતી હોય ફોર્સની, તો આપણે એમ કહીએ કે એને ટોર્ક છે, એટલે આ ટોર્ક લાગશે. બરાબર, એટલે વેન ધ કરંટ પાસીસ થ્રુ ધી કોઇલ ધ ટોર્ક એક્ટ્સ ઓન ઇટ, એટલે કોઇલ ઉપર ટોર્ક લાગશે. એન્ડ ધ ગીવન એક્સપ્રેશન ડિટરમાઇન્સ મેગ્નિટ્યુડ ઓફ ધ ટોર્ક, એટલે ભાઈ ટોર્ક લાગશે તમે કહી દીધું, પણ કેટલું લાગશે, તો કે એક એન, એટલે કે તમે જે ગુચડા છે ગુચડા ઉપરથી થશે ને, કે જેટલા નંબર ઓફ ટર્ન્સ વધારે એ મુજબ એમાં એનું મેગ્નેટિક ફિલ્ડ અથવા કે કરંટ જે છે પસાર થશે વધારે, એટલે એવી રીતે એ ઘણી ઘણી વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. પછી આ એટલે કે જેટલો કરંટ વધારે પસાર થશે એ મુજબ બી એટલે કે એનું મેગ્નેટિક ફિલ્ડ, અને એ એટલે એ કોઇલનો એરિયા. બરાબર, તો આટલી વસ્તુ છે. હવે લેટ ધ કરંટ ફ્લો થ્રુ ધી કોઇલ ફોર વેરી શોર્ટ ડ્યુરેશન સે ડીટી એન્ડ ઇટ એક્સપ્રેસેસ. એટલે કે હવે આપણે એમ માનીએ કે બહુ નાના ગાળા માટે પાસ થતો હોય તો ટી ઇન્ટુ ડીટી થશે, તો એન આઈ બી એ ડીટી. બરાબર, આ ઇક્વેશન થઈ ગયું ટી ઇન્ટુ ડીટી, તો એન આઈ બી એ ડીટી થઈ ગયું. હવે આપણે એમ માનીએ કે એ જો કરંટ છે ટી સેકન્ડ માટે પાસ થતો હોય તો શું કરવું પડે, તો કે આ ડીટીનું આપણે 0 થી
टी एनु इंटीग्रेशन करव पड़े तो ए डी टी नु आपने टी मिली जैसे अथवा टी मैं मिली जैसे इंटीग्रेशन ऑफ जीरो टू टी एन बी ए कॉन्स्टंट है आप आग काट लीधा है संकलन में अचड़ांक लई लीधा इंटीग्रेशन जीरो टू टी आई इंटू डी टी हम आई बराबर शू है तो कि डी क्यू बाय डी टी तो हम आनु संकलन शू थे तमने खबर है क्यू एले जे आप लास्ट में लखेल छ तो एन बी ए क्यू आपने एक इक्वेशन मड़ी गयु ओके जे फोर्स जे छे एम अत्यारे आ हूँ तो के इम्पल्स ऑफ फोर्स एंड द क्यू बी द टोटल चार्ज पासिस थ्रू दी कोइल आम आ क्यू छेलो छे ए क्यू हूँ देखाड़े छे तो के टोटल चार्ज जे छे कोइल माथी पास थाय छे ए देखाड़े छे एंड द मोमेंट ऑफ इनर्शिया ऑफ द कोइल इज गिवन बाय आई ओके एंड एंग्युलर वेलोसिटी ओमेगा तो ये तमने खबर है एंग्युलर मोमेंटम शू थे आई इंटू ओमेगा ओके एटले जे मैं तमने पहला पण कीधुं आपणे मोमेंटमनी वात आमां करशुं हवे तो एंग्युलर मोमेंटम ऑफ द कोइल इज इक्वल टू दी फोर्स एक्टिंग ऑन द कोइल तो ये फोर्स एक्टिंग ऑन द कोइल केटलुं छे तो के एन बी ए क्यू ओके अने तमे जो एकम जुओ तो आई नो एकम छे ए थशे किलोग्राम इंटू मीटर स्क्वेर अने ओमेगा जुओ तो एनो एकम थशे रेडियन अपॉन सेकंड ओके ओमेगा सेंग्युलर वेलोसिटी जे रेडियन अपॉन सेकंड में मापशुं अने एनो एकम जे छे एन बी ए क्यू थशे हवे रिस्टोरिंग कप टोर्क जे छे ए वन बाय सी थीटा स्क्वेर छे अने काइनेटिक एनर्जी छे ए वन बाय आई ओमेगा स्क्वेर छे तो हवे ए बंने सरखा थशे हूँ काम तो के हवे आमा ज्यारे तमे करंट पसार कर्यो कोइल मूव थई ओके टोर्क लाग्यो एक आ साइड ने एक आ साइड ए बंने लीधे बंने विरुद्ध दिशा में लागे तो शू थाय तो के टोर्क लागे ने मूव थशे एटले के आ जे छे आ साइड जशे ने आ जे छे आ साइड जशे तो एक कोइल जे छे आखी फरशे छे तमे अहींथी तमे जोजो अंदाजे खाली एम मानो के सादी पट्टी छे पातळी स्ट्रीप छे एने ऊपर तमे एक ऊपरनी साइडथी तमे बळ लगाड्यो छे नीचेनी साइडथी बळ लगाड्यो बंने एकबीजानी विरुद्ध दिशामां होय अथवा तमे एम मानो के हेन्डल होय ओके बाइकनो हेन्डल होय तो बाइकनो हेन्डल जे छे एक साइडनो भाग आ साइड छे अने बीजी साइडनो भाग आ साइड छे तो तमे एक आ साइड बळ लगाड्यो बीजो आ साइड बळ लगाड्यो तो हुं तमे टर्न लई शकशो एनी जेम जे आमां टर्न थशे तो हवे आ जे छे टर्न थयुं कोइल मूव थाय ए तमारो काइनेटिक एनर्जी थी एने जे पाछू पोतानी मूळ स्थिति आवशे ओके ए आवशे ए रिस्टोरिंग फोर्स ने लीधे आवशे एटले बंने सरखो हशे एटले आपणे ए वस्तु सरखावी तो सी थीटा स्क्वेर इज इक्वल टू आई ओमेगा स्क्वेर के जे तमारो इक्वेशन नंबर सात थी गयो एंड द रिस्टोरिंग टोर्क ऑफ द कोइल इज इक्वल टू देर डिफ्लेक्शन एटले हवे आपणे टी इज इक्वल टू हूँ कही सकसो कि टू पाई अंडर रूट आई बाय सी हवे थोड़ुंक सादरूप आपीए शूँ काम तो कि आपणे आई जे छे एने सूत्रनो कर्ता बनावो छे तो आई पहला तो वर्गमूल में है एले पहला शूँ करव पड़े इन्हें वर्गमूल ने बहार काटव पड़े एले तो शूँ करव पड़े तो कि बने साइड वर्ग करिए टी स्क्वेर फोर पाई स्क्वेर आई अपॉन सी हमें सादरूप आपीए तो हमें कहीं वध्यू नहीं मत आई ने सूत्रण करता बने तो टी स्क्वेर अपॉन फोर पाई स्क्वेर आई बाय सी और आज है आई इज इक्वल टू बनी जैसे सी टी स्क्वेर अपॉन फोर पाई स्क्वेर ओके तो पीरियड ओसिलेशन ऑफ द कोइल ये तमने अहींथी मळ्यो तो अने हवे सी टी स्क्वेर थीटा स्क्वेर अपॉन फोर पाई स्क्वेर इज इक्वल टू आई स्क्वेर ओमेगा के जे तमने मळे छे मल्टीप्लाय सेवन इक्वेशन सेवन जे छे आने एनी साथे तमारे आनो गुणाकार करो तो शू थशे आ सी इंटू सी एटले सी स्क्वेर टी स्क्वेर अने थीटा स्क्वेर ओके एटले सी स्क्वेर टी स्क्वेर थीटा स्क्वेर अपॉन फोर पाई स्क्वेर आटलू रही गयो एमने पछी आई जे छे इंटू आई एटले आई आई इंटू आई एटले आई स्क्वेर ओमेगा स्क्वेर ओके आटलू थी गयु हवे आनू आपणे वर्गमूळ लईए कारण के बधुं वर्गमां छे तो आपणे वर्गमूळ लईए एटले के सी टी थीटा अपॉन टू पाई इज इक्वल टू आई ओमेगा थी गयु आपणी पासे एंड ऑन सब्स्टिट्यूटिंग द वेल्यू ऑफ इक्वेशन सिक्स इन द इक्वेशन एट एटले के एमां जे आई ओमेगानी किंमत छे एन बी ए क्यू आ इक्वेशन छ नी ए आपणे अहींया मूकशुं એટલે કે સી ટી થીટા અપોન ટુ પાઈ ઇઝ ઇક્વલ ટુ એન બી એ ક્યુ ઓકે હવે એમાંથી આપણે ક્યુને સૂત્રનો કરતા બનાવજો હવે આ જે છે આ ડેરિવેશન સેમ ડેરિવેશન તમે ઘણી રીતથી કરી શકો છો અહીંયા ઘણી વખત એ જે છે ઓમેગા સ્ક્વેરને સી થીટા સ્ક્વેર અપોન આઈ સાથે કે એવી રીતે સરખાવીને પણ કરેલ છે એટલે કે આ જે છે સી થીટા સ્ક્વેર અપોન આઈ બરાબર ઓમેગા સ્ક્વેર એ થઈ ગયું અને આ ઓમેગા સ્ક્વેર જે છે એવી જ રીતે અહીંયાથી પણ તમે ઓમેગાને સૂત્રને કરતા બનાવી નાખો તો આ થઈ ગયું એન બી એ ક્યુ અપોન આઈ એટલે આ બંનેથી પણ તમે કરી શકો એટલે આમાં જે છે આનો વર્ક કરો એટલે એન સ્ક્વેર બી સ્ક્વેર એ સ્ક્વેર ક્યુ સ્ક્વેર અપોન આઈ સ્ક્વેર અને એ જ જે છે બરાબર અહીંયાથી પણ તમે ઓમેગા સ્ક્વેરને સૂત્રને કરતા બનાવી નાખો
અને એ બંનેને પછી સરખાવી દો તો તમને સેમ અહીંનું એટલે કે છેલ્લું ઇક્વેશન છે આ મળી જશે. ઓકે, કે જે તમને બીજા અમુક જગ્યાએ ડેરિવેશનમાં આપેલું હશે. તો હવે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ટી થીટા અપોન એન બી એ અપ ઇન્ટુ ટુ પાય, આવું કંઈક થઈ ગયું ઇક્વેશન નંબર 9. હવે જેમાંથી તમે સી ટી આ થીટા જે છે એને થોડોક અલગ રાખીએ, સી ટી એમનેમ પછી ટુ પાય બી એને, આ બધું અત્યારે એમનેમ રાખ્યા. હવે એ ઇન્ટુ થીટા આપણે કર્યું, ક્યુ ઇન્ટુ થીટા, તો એવું શું કામ કર્યું? તો કે આ કી આ જે છે એ બધી વસ્તુ કોન્સ્ટન્ટ થઈ ગઈ, સી ટી ટુ પાય બી એને એ બધું કોન્સ્ટન્ટ થઈ ગયું, એને આપણે કોન્સ્ટન્ટ કહી દઈએ, કે જેને કહે શું કોન્સ્ટન્ટ ઓફ ધી બેલાસ્ટિક ગેલોનોમીટર. ઓકે, તો સી ટી જે છે બરાબર આ રીતનું થઈ ગયું તમારી પાસે, સોરી કે બરાબર સી ટી અપોન ટુ પાય બી એને થઈ ગયું. તો હવે ક્યુ બરાબર શું થયું? કે થીટા. તો આ જે છે તમારું અગત્યનું ઇક્વેશન થઈ ગયું, ક્યુ બરાબર કે થીટા, કે જેનો મતલબ થાય છે કે ચાર્જ જે છે તમે પસાર કર્યો, ચાર્જ બેલાસ્ટિક ગેલોનોમીટર માટે કરંટ જે છે ચાર્જ પસાર કર્યો એ કેટલો હશે? તો કે ઇઝ ઇક્વલ ટુ થીટા ઓર ઇઝ પ્રપોર્શનલ ટુ થીટા, એટલે કે ડિફ્લેક્શન જે છે ચાર્જ હશે એટલું ડિફ્લેક્શન હશે, કે જે તમે અહીંયાથી જ કહી શકશો. અને તો જ આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનો ઉપયોગ કરીએ, બરાબર. જો એને એનો ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ તમને ચાર્જ જેટલો પસાર થાય એટલું ડિફ્લેક્શન ન આપતું હોય તો એ બેલાસ્ટિક ગેલોનોમીટર શું કામનું? ઓકે, તો એની કંઈક કન્સ્ટ્રક્શન છે અહીંયા દેખાડ્યું છે એ મુજબ હશે, કે લેમ્પ એન્ડ સોરી તો ચાર્જ જે છે આપણે સ્ટોપ હતું. તો હવે આ જે છે એનું અરેન્જમેન્ટ છે, અને ક્યુ જે છે એ પ્રપોર્શનલ હશે થીટા, એ આપણે જોઈ લીધું. ઓકે, કે ચાર્જ જે છે એ થીટાને પ્રપોર્શનલ હશે, બરાબર. અને એટલે ક્યુ બરાબર કે થીટા એ જ વસ્તુ દેખાડે છે, ક્યુ પ્રપોર્શનલ થીટા, એટલે કે ચાર્જ જેટલો પસાર થશે એટલું તમને ડિફ્લેક્શન મળશે. એ ડિફ્લેક્શન કઈ રીતે મળશે તમને? તો કે આ લેમ્પ એન્ડ સ્કેલ છે, હવે એ લેમ્પ એન્ડ સ્કેલમાંથી એનો પ્રકાશ છે અહીંયા મિરર ઉપર પડશે, એ મિરરનું ડિફ્લેક્શન તમને અહીંયા પોઈન્ટર ઉપર એટલે આ સ્કેલ જે છે એ તમને દેખાડશે, એટલે કે તમને એક ફ્લાઇંગ સ્પોટ દેખાશે કે જે મૂવ થઈ શકતો હશે. અને આ જે છે ટ્રાન્સપરન્ટ સ્કેલ હોય છે કે જેમાં તમે જોઈ શકો છો એ સ્પોટ અથવા એ ક્રોસ વાયરથી કે કેટલું ડિફ્લેક્શન થયું. ઓકે, અને જેમાં તમે મૂવિંગ કોઇલ અને ફિક્સ્ડ કોર આ બધી વસ્તુ પણ તમે જોઈ શકો છો. તો જેનું કન્સ્ટ્રક્શન છે આપણે હવે જોશું કે આ રીતનું કન્સ્ટ્રક્શન એનું હશે. ઓકે, તો એમાં શું છે, આ જે છે લેમ્પ એન્ડ સ્કેલ અરેન્જમેન્ટ છે, કે જે તમે આ ટ્રાન્સપરન્ટ સ્કેલ કહો છો ને એ અહીંયા છે, અને આ રીતથી તમને એમાં પોઈન્ટ છે એ દેખાશે. ઓકે, આ રીતથી તમને પોઈન્ટ દેખાશે, આ તમારું લેમ્પ એન્ડ સ્કેલ અરેન્જમેન્ટ છે, અને આ છે તમારું બેલાસ્ટિક ગેલેનો મીટર છે, કે જેમાં પાતળી જે મેં તમને કીધું હતું એ મુજબ જો અહીંયા તમને અત્યારે ડિફ્લેક્શન જતું રહ્યું, કારણ કે ડિફ્લેક્શન મારી ઉપર પડે છે, તો આ મિરર હશે આવી રીતનું, અને અંદર જે છે તમને દેખાય છે એ મેગ્નેટ છે. ઓકે, જે એન અને એસ મેગ્નેટ છે, અને કોઇલ જે રેક્ટેન્ગ્યુલર ફ્રેમ છે એ બધું આમાં આની અંદર આવેલું છે. ઓકે, તો આ હતું બેલાસ્ટિક ગેલેનો મીટર. ઓકે, તો નેક્સ્ટ જે છે આમાં શું થશે, હવે પહેલાં એ કહી દઈએ કે ઇન શોર્ટ જ્યારે તમે આમાંથી ચાર્જ પસાર કરશો, બરાબર, તો આ ડિફ્લેક્શન થશે અને કોઇલ મૂવ થશે, અને આવી રીતે અહીંથી આમ એવી રીતે ઓસિલેશન થઈને પેલું તમને એક મેક્સિમમ ડિફ્લેક્શન અથવા કોઈ એક સ્ટેડી ડિફ્લેક્શનથી તમે રીડિંગ માપી શકશો, એટલે કે ડિફ્લેક્શન જે છે આનું મળશે, પણ એ ઓસિલેશનવાળું હશે. તો હવે જો તમારે એ ઓસિલેશન બહુ ઓછા જોતા હોય તો શું કરવું પડે? ઓસિલેશન ન જોતા હોય તો એની માટે તમારે ડેડ બીટ કિલોમીટર જોશે, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ સો મચ.